एवरीवन, આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1. એમાં આપણે વાત કરતા હતા છંદની, છંદનું સ્વરૂપ અને કાવ્યમાં તેનું સ્થાન, જેના 3 ભાગની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. અને હવે 4th ભાગ રૂપે આજે આપણે કાવ્યમાં એનું સ્થાન છે એને તપાસીશું. મેં તમને સાથે સાથે એની PDF પણ શેર કરી છે, તો સાથે સાથે તમે એ પણ જોઈ શકો છો. હવે છંદનું કાવ્યમાં સ્થાન અથવા તો મહત્વ, છંદનું કાવ્યમાં શું મહત્વ છે અને કેટલું મહત્વ છે, તો એની વાત કરીએ. જો છંદ છે એ કાવ્યમાં બાહ્ય સૌંદર્યમાં તો વધારો કરે જ છે, પણ સાથે સાથે કાવ્યના આંતરિક સૌંદર્યને પણ વધારતા હોય છે. કવિની પ્રતિભાથી કાવ્યમાં છે એ લઘુગુરુ અક્ષરો પોતાની મેળે જ ગોઠવાઈ જતા હોય છે. પણ આપણે કહી શકીએ કે કેવળ છંદથી જ કાવ્ય બનતું નથી. જો એક ઉક્તિ છે કે છંદ પોતે કાવ્ય નથી, પણ કાવ્યને વહન કરનારું એક માધ્યમ છે. તો લઘુગુરુના એકમનું અને ચોક્કસ માત્રાઓનું એ એક માધ્યમ છે. કાવ્યના મિજાજને આપણે જો પામવો હોય ને, એ કવિ છે એ શું મિજાજ એમાં બતાવે છે, શું ભાવ કે શું હાર્દ વ્યક્ત કરવા માંગે છે, તો એના માટે એના મિજાજને પામવાનું એક સાધન છે. તો એ રીતે આપણે કહી શકીએ કે છંદ છે એ કાવ્યમાં અનિવાર્ય નથી, એકદમ એ હોવા જ જોઈએ એમ આપણે ન કહી શકીએ, પણ એ મહત્વના તો છે જ. હવે સંસ્કૃતમાં ધાતુ છે કુ, એના ઉપરથી કાવ્ય શબ્દ છે એ નિષ્પન્ન થયેલો છે. અને કુ એનો અર્થ થાય છે કુંજન, એટલે કે કુંજન કરવું, એટલે કે ગાવું. એટલે કાવ્યમાં કોઈને કોઈ રૂપે કુંજન અથવા ગુંજનનો અનુભવ થાય કે થવો જોઈએ. તો એ કાર્ય છે છંદ દ્વારા સારી રીતે થઈ શકે. છંદમાં લયનું તત્વ હોય, ગાયકી હોય, એટલે આ કામ છે એ છંદ દ્વારા છે એ વધારે સારી રીતે થઈ શકે. તો એ બાબત છે, એ જ છંદના મહત્વની એક તો સાક્ષી પૂરે છે, બરાબર. પછી જગતની મોટાભાગની ભાષાઓમાં કે મોટાભાગની કાવ્ય રચનાઓ તમે જોઈ લો, તો મોટાભાગે તમને છંદબદ્ધતા છે એ જોવા મળે છે. એના કારણે પણ સમજી શકાય કે જગતના મોટાભાગના કવિઓએ કાવ્ય રચનામાં છંદ પ્રયોજનને આવશ્યક અને ઉપયોગી ગણ્યા જ છે. પછી છંદ અને લય કાવ્યના આ જો કોઈ કાવ્યના જેટલા ઘટક તત્વો છે એમાંથી છંદ અને લય આ બે છે એને પાયાના તત્વો તરીકે આપણે સ્વીકારીએ છીએ. કેટલાક વિવેચકો તો માને છે કે છંદ છે એ કવિતા માટે અનિવાર્ય નથી, છંદ વગર પણ કવિતાઓ રચાય કે લખી શકાય, જ્યારે છંદ છે એ અત્યંત મહત્વનો ઘટક છે. લય છે એ કવિતાનું પ્રાણ તત્વ છે. કાવ્યમાં પ્રત્યેક શબ્દમાં લય તત્વ છે એનું મહત્વ રહેલું જ છે. કવિતામાં છંદ વગર ચાલે, પણ લય વિના તો ન જ ચાલે. ને લય છે, લય વિનાનું કાવ્ય છે એ અકાવ્ય ગણાય. ઉત્તમ કાવ્યો છે એમાં છંદ અને લય એ સુસંગત રીતે પ્રયોજાતા હોય. છંદ છે એ અક્ષરમેળ હોય કે માત્રામેળ છંદ હોય, પણ લય વિના તો કાવ્યને સિદ્ધ કરી શકે નહીં. ઉત્તમ કૃતિ રચનાઓ હોય તો એમાં છંદ અને લય એ ક્યારેય અલગ હોતા નથી, બે છે એ સુયોગ્ય રીતે પ્રયોજાયેલા હોય છે. દલપતરામ છે એ છંદના મહત્વને આ કંઈક જો એની પંક્તિઓ આપણે જોઈએ આવી રીતે સમજાવે છે કે પિંગળ પાઠ પઢ્યા વિના કાવ્ય કરે કવિ કોઈ, પડી વ્યાકરણ વિના પડે વાણી વિમળ ન હોય. કે ન પછી પિંગળ પાઠ પઢ્યા વિના કાવ્ય કરે કવિ કોઈ, એટલે છંદ શાસ્ત્રના જ્ઞાન વગર કોઈ કાવ્ય કરી શકે નહીં, વળી વ્યાકરણ વિના પડે વાણી વિમળ ન હોય. જ્યાં સુધી તમે વ્યાકરણનો અભ્યાસ ન કરો, જો અહીંયા વડે નથી હો, પઢે શબ્દ છે એ ભૂલ છે, તમે સુધારી લેજો, કે વાણી વિમળ ન હોય. છંદ શાસ્ત્રના અભ્યાસનું પણ એટલું જ મહત્વ રહેલું છે. એના અભ્યાસ વગર વાણી છે એ વિમળ બની શકે નહીં, શબ્દાવલી યોગ્ય રીતે છે એ પ્રયોજી શકે નહીં. નર્મદ, આપણે નર્મદ છે એને પણ જાણીએ છીએ, પેલા સુધારાનો સેનાની. તો નર્મદ છે એમણે પણ છંદના મહત્વના સંદર્ભમાં કંઈક આવું કહેલું છે કે રચના રૂઢી છંદમાં તે કવિતા ન હોય, અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસથી સોય. જો રચના રૂઢી છંદમાં તે કવિતા ન હોય, નર્મદ છે એ
છંદના સંદર્ભમાં જે એનું દલપતરામનું વલણ અને નર્મદનું વલણ એ થોડુંક અલગ છે. નર્મદ છે એવું વિચાર ધારે છે કે છંદમાં જ કવિતા સંભવે એવું નથી, અર્થની ચમત્કૃતિ છે એ એમાં સધાવી જોઈએ, એમાં રસ તત્વ છે એ જળવાવું જોઈએ, એટલે માત્ર છંદ છે એ પૂરતો નથી. ત્યારબાદ હવે આગળ આપણે વાત કરીએ છંદશાસ્ત્ર વિશેના કેટલાક પુસ્તકો કે ગ્રંથોની. હવે છંદશાસ્ત્ર વિશે કેટલાક પુસ્તકો કે ગ્રંથો છે એનો પણ ચોક્કસ ઇતિહાસ છે. ગુજરાતીમાં પિંગળનો ઇતિહાસ છે એ લગભગ 150 વર્ષ જૂનો છે. સૌ પ્રથમ છે એ આપણને દલપતરામ પાસેથી બુદ્ધિ પ્રકાશ નામનો સામાયિક છે એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા બહાર પડતું, આપણે સંસ્થાઓ વિશેના અભ્યાસમાં તમે ભણ્યા જ હશો, 11 પેપર નંબર 11 માં 1950 માં બુદ્ધિ પ્રકાશ આપણું પહેલું સામાયિક. તો એ સામાયિકમાં છંદ વિશેના અભ્યાસ લેખ છે દલપતરામે લખેલા છે અને પાછળથી એને ગુજરાતી પિંગલ નામે ગ્રંથ છે એ પ્રસિદ્ધ કરેલો છે. પછીથી આ પુસ્તક છે એ દલપત પિંગળના નામથી ઓળખાય છે અને દલપતરામે પોતાના ગ્રંથમાં અક્ષરમેળ પોતાના આ ગ્રંથમાં એમણે શું આપેલું છે તો અક્ષરમેળ અને માત્રામેળ છંદોનું વર્ગીકરણ એ આપણને આ દલપત પિંગળમાં મળે છે. એમણે 125 જેટલા અક્ષરમેળ છંદો અને 50 જેટલા માત્રામેળ છંદોની ઉદાહરણ સાથે સમજૂતી આપેલી છે. હવે પહેલું પુસ્તક, આ જે પુસ્તક દલપતરામના પુસ્તકની આપણે વાત કરી, સુધારક યુગના કવિ દલપતરામ, અને ત્યારથી છે એ છંદશાસ્ત્ર વિશેના પુસ્તકો આપણા સાહિત્યમાં આપણને મળવા લાગ્યા. ત્યારબાદ કવિ નર્મદ, એમની પાસેથી પણ આપણને પિંગળ પ્રવેશ નામનો ગ્રંથ મળે છે. નર્મદે એમના ગ્રંથમાં ખાસ કરીને લઘુગુરુ અક્ષર અને ગણરચના અને યતિ કયા કયા સ્થાને આવે તો એ વિશેની સમજૂતી આપી છે. દલપત પિંગળ અને પિંગળ પ્રવેશ આ જે બે પુસ્તકો છે, એક દલપતરામનું અને બીજું નર્મદનું, તો એને આપણા છંદશાસ્ત્ર વિષયક જે કંઈ પણ ગ્રંથો છે તો એમાં આરંભના કે શરૂઆતના ગ્રંથો તરીકે એમનું મહત્વ છે એ રહેલું છે. હવે આગળ નવલરામ પાસેથી આપણને દેશી પિંગળ નામનો ગ્રંથ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ હીરાચંદ નામના સર્જક છે એની પાસેથી આપણને પિંગલા દર્શ નામે પણ ગ્રંથ મળે છે. ત્યાર પછી તો ખાસ કરીને જીવરામ ગોર છે એમની પાસેથી ભગવત પિંગળની રચના મળે છે. પછી રણછોડરાય ઉદયરામ એની પાસેથી આપણને રણ પિંગળ નામે ગ્રંથ પ્રાપ્ત થાય છે. રાવી પાઠક રામનારાયણ વિશ્વનાથ પાઠક પંડિતયુ એમની પાસેથી છંદશાસ્ત્ર વિશેના આપણને ઘણા બધા પુસ્તકો પ્રાપ્ત થાય છે. એમના પુસ્તકોમાં પ્રાચીન ગુજરાતી છંદો એક ઐતિહાસિક સમાલોચના, પછી ગુજરાતી પિંગળ નવી દ્રષ્ટિએ, મધ્યમ પિંગળ અને બૃહદ પિંગળ, એમણે રાવી પાઠકનું છંદશાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન છે એ નોંધનીય છે. એમની બૃહદ પિંગળ રચના છે એ સાહિત્યમાં છંદ માટેની સીમા ચિહ્નરૂપ કૃતિ કે ગ્રંથ ગણાય છે. આ એમનો જે બૃહદ પિંગળ ગ્રંથ છે એમાં લગભગ 15 જેટલા પ્રકરણો અને 20 જેટલા પરિશિષ્ટ છે અને છંદોની વિશદ સમજૂતી એમાં આપણને મળે છે. ચીમનલાલ ત્રિવેદી છે એમની પાસેથી પણ પિંગળ દર્શન, જે આપણે સ્વરૂપની સ્પષ્ટતા કરી હતી, એ પુસ્તક છે એ મળે છે. હાલ છે એ શબ્દસૃષ્ટિ નામનું સામાયિક, એ સામાયિકમાં હપ્તાવાર છે એ પિંગળ દર્શન પ્રગટ થઈ રહ્યું છે. ડૉક્ટર કાંતિલાલ કાલારી એમની પાસેથી આપણને છાંદસી નામનું પુસ્તક મળે છે. તો છંદશાસ્ત્ર વિશે આટલા એક પુસ્તકો કે ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં પરિચિત પ્રચલિત છે તો એની આપણે વાત કરી. હવે કેટલાક સર્જકો છે એના પાસેથી આપણને કેટલાક નિશ્ચિત પ્રકારના છંદો મળેલા છે અને એની ઓળખરૂપ બની ગયા છે, પણ એની વાત આપણે જે છંદશાસ્ત્રના પુસ્તકો અને ગ્રંથોની વાત સાથે જ આ લેક્ચર છે એને આપણે અહીંયા સમાપ્ત કરીએ અને જે આ આગળનો મુદ્દો છે એની વાત આપણે આગળના લેક્ચરમાં કરીએ. ધન્યવાદ.